રોજગારી માટે આજુબાજુના શહેરમાં જાય છે અને ત્યાં પણ પૂરતી રોજગારી નથી મળતી, તો પાછા એ અહીંયા આવે છે અને મજૂરી કામમાં લાગે છે. નાના યુવાનો ઘણા ખરા એવા છે જે મજૂરી કામ કરે છે અત્યારે. યુવાનો મારી તો એટલી હદે વધી છે ને કે તો કંઈનું કોઈ માપ નથી મોંઘવારીનું. એમ વિદ્યાર્થીઓ માટે તો અત્યારે પ્રાથમિક સુવિધામાં અત્યારે જો અમારા ગામમાં પ્રાથમિક સુવિધા છે, પણ એમાં પહેલા કોંગ્રેસના વખતમાં આ જ શાળામાં 700-800 વિદ્યાર્થી હતા, અત્યારે 80-90 વિદ્યાર્થી ખાલી ભણે છે. અહીંયા કોઈ ભણવા તૈયાર નથી, પૂરો સ્ટાફ ન હોય. ખાંભા તાલુકાની અંદર ક્યાંય કોલેજો નથી ને છે, એ બધી બંધ થતી જાય છે. હવે અમારા વિદ્યાર્થીને ભણવા અર્થે બહાર જવું પડે છે એ, અને બીજી વસ્તુ તો અહીંથી અમરેલી જવા માટે વિદ્યાર્થી માટે ST પૂરી સુવિધા પણ નથી મળતી. વિદ્યાર્થી લોકો પ્રાઇવેટ વાહનમાં જાય છે. અમારા ગામમાં સરપંચ આજે એક વર્ષ થવા આવ્યું છે, હજી કોઈ સરપંચની ગ્રામ પંચાયતની કોઈ અમે કામગીરી થઈ નથી. અમરેલી જિલ્લાના સાંસદ તો હું એક યુવાન છું, બરોબર મને ખબર છે કે અમારા સાંસદ છે, પણ સાંસદને ચૂંટણી અહીંયા મતદાને આવે છે, બાકી સાંસદ કોઈથી ગામમાં આવતો નથી, એ ખબર છે મને. અમારા ગામના લોકો પૂરેપૂરા આ વખતે ભાજપ સરકારથી ત્રાસી ગયા છે, એટલે આ વખતે અમારા ગામના લોકો 100% કોંગ્રેસને મત આપવાના છે. 100%